નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડ તેમજ અન્ય લોકો મળી ભાજપ કાર્યાલય પર રજૂઆત કરવા માટે પહોંચ્યા. માંગ કરવામાં આવી કે હાલના ભાજપના લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરવામાં કેમ આવ્યા, તેમની જગ્યાએ બીજા કોઈને ટિકિટ આપો તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહિલા ઉપાધ્યક્ષ રહી ચૂકેલા ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ પણ નારાજગી વ્યક્ત કરી હતી, ને ત્યારે હવે સામાજિક કાર્યકર અને કરણી સેનાના આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડે પણ રંજનબેન ભટ્ટને ત્રીજી વખત ટિકિટ અપાતા તેઓએ રોષ ઠાલવ્યો હતો. તો સાથે જ ભાજપ કાર્યાલય મનુભાઈ ટાવર ખાતે આવી અને શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહની રજૂઆત કરી હતી કે એવું તો શું કારણ છે કે ફરી વખત ત્રીજી વાર રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે. સાથે જ મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે રંજનબેન ભટ્ટને સંસદની ગ્રાન્ટ વાપરી જ નથી, વડોદરાના વિકાસ થયો જ નથી. આત્રે ઉલ્લેખનીય છે કે મહેન્દ્રસિંહ રાઠોડ આજે સયાજીગંજ વિસ્તારમાં આવેલ મનુભાઈ ટાવર ભાજપ કાર્યાલય ખાતે શહેર અધ્યક્ષની રજૂઆત કરી હતી. રંજનબેન ભટ્ટ કોઈ ગ્રાન્ટ વાપરી ત્યારે આ વાતને શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે નકારી હતી અને જણાવ્યું હતું કે મહેન્દ્રસિંહ રાઠોડના તમામ આક્ષેપો ખોટા છે. ભાઈ, રજૂઆત આને છે ને આવેદન પત્ર ના કહેવાય. આ વડોદરાની માંગણી ને લાગણી છે. આના મનુભાઈ ટાવર છે ને આખું વડોદરા ચલાવે છે, અહીં સેન્શન્સ લેવાય છે. આમને સવાલ કરવા આવ્યા છે કે વડોદરાની જનતા છે ને સંસ્કારી છે, ભોળી છે, મૂર્ખ નથી. અને વડોદરાની જનતા છે ને ઇતિહાસ બદલે છે, રેકોર્ડ છે એનો બી. ઠાકોરભાઈ વિઠ્ઠલભાઈ પટેલ જ્યારે બોલ્યા હતા ને મારી જગ્યાએ, મારું કૂતરું ઊભું રહે, ડિપોઝિટ ગપ કરી હતી, પ્રકાશ કોકો બ્રહ્માટ ગ્રીન્ડ બુક રેકોર્ડ રેલી કરી હતી, લાખો વટ્ટી જીત્યા હતા, એમને બી ડિપોઝિટ ગપ કરી છે. આ વડોદરા શહેર છે. એટલે ત્રીજી વાર ભૂલા, આ ત્રીજી વાર રિપીટ કરો છો 10 વર્ષમાં, એના કૌભાંડ તો જુઓ તમે એમના. અને શરમ નથી આવતી? હું પૂછવા આવ્યો છું કયા તથ્યોના આધારે, એમની કઈ ગુણવત્તાના કારણે અમારા માથે ત્રીજી વાર મારો તમે? એટલે ગબ્બરસિંહ બી એક દો તીન કરીને ગોળી મારી જાય તો વડોદરાની શહેરને તમે ગોળી મારવા બેઠા છો? શરમ કરો યાર, હજુ પણ ભૂલ સુધારી લો. અને અમે તમને વચન આપીએ છીએ 99% ભૂલ સુધારશે. મારા મોદીજી પર અમને ગર્વ છે, અમારા મોદીજી પર સુધારશે. જો કદાચ ભૂલ ના સુધારી, અમે વડોદરાથી કેન્ડિડેટ જીતાડીશું, મોદી પાસે મોકલીશું, અપક્ષ જીતાડીશું. એટલી તાકાત વડોદરાની જનતા ધરાવે છે. આ મને વિશ્વાસ છે મારી સંસ્કારી નગરી પર. શિક્ષણ ક્ષેત્રે વડોદરાને પાછળ કરી દીધું. પારુલમાં ભાગીદારી હશે, પારુલમાં છોકરા જાય, વિચારો, શરમ કરો યાર. મેડિકલ ક્ષેત્રે એટલે આપણી કોતરો ખાઈ ગયા. આ બિલ્ડરો સાથે મળી પાર્ટનરશિપ કરી છે. આપણી વડોદરા કોતરોથી ઘેરાયેલું, શહેરની મધ્યમાં કોતરો, આ રાતોરાત કોતરો ખાઈ ગયા, તળાવો ખાઈ ગયા. આ હરની બોરકાંડ થયું ને, એક બી છોકરાને ફૂલની પાંદડી અર્પણ કરવા નહીં આવ્યા કે નથી આર્થિક સહાય કરી આ બેને? આ માતા તુલ્ય કયા હિસાબે આને માતા તુલ્ય કહીએ? અને અમારે સહન કરવાના જવાબ આપવો પડશે. આ જવાબ લેવા આવ્યા છે. અને વડોદરામાં જે મળદા આપણા સૂઈ ગયા છે ને જગાડવા આવ્યા છે અમે. બધાને મળદા તો જગાડી દીધા છે, હવે ખાલી પ્રાણ પૂરવાના બાકી છે. બાપુ, માનો છો વડોદરા પાસે કોઈ સારા કાર્યકર નથી કે એટલે ફરી રિપીટ કરે છે? અરે આ વડોદરાની મસ્કરીઓ કરાવે છે આ લોકો. સારામાં સારા વડોદરામાં ડોક્ટરો પડ્યા છે, સારામાં સારા વકીલ પડ્યા છે, સારામાં સારા સામાજિક કાર્યકર પડ્યા છે. અરે હું તો કહું, તમારા મીડિયામાંથી 56 છાતીવાલા પડ્યા છે, જે વડોદરા માટે ભૂતકાળમાં લડ્યા છે, આજે લડતા રહે છે. હું તો કીધું ને ભાઈ, અમને અંજુ માસી ચાલશે, બરાનપુરા ભાઈ એ સારા કાર્યકર છે, પણ રંજન માસી નહીં ચાલે, બહુ થયું હવે. અને હું તો કહું છું, મીડિયા તમે જાગૃત થાવ, આ GJ6 વડોદરામાં હટાવી દો. એસ્ટ્રોલોજી વડોદરાના રાજકારણને અસર પડે છે. અમને 00 આપી દો, ચાલો આ GJ6 હટાવો, અસર પડી રહી છે. કોઈ બોલતા નથી યાર. આ ત્રીજી વાર ભૂલો રિપીટ કરાવે છે આ ભ્રષ્ટાચારીઓને પાછા. આ શું મજબૂરી છે વડોદરા શહેર? આ જવાબ માંગવા આવ્યા છે. ભાજપના જે પૂર્વ રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષ કહેવાય છે કે તેમને પણ આક્ષેપ કર્યા છે. આવા બધા બહુ આક્ષેપ કર્યા, હું નથી કરતો. એવું કહે છે અહીંના વિકાસના રૂપિયા તો મોલમાં જાય છે. એટલે ઘણા બધા કરોડો બિલ્ડરોમાં ફરે છે, અને જે અવાજ ઉઠાવે ને એને અંદર કરે છે. મને અંદર કરજો, હું ક્ષત્રિય છું, જઈશ, મારા વડોદરા માટે ગળું આપીશ, મારીશ મારા વડોદરા માટે. મહેન્દ્રસિંહ રાઠોડે વડોદરા શહેરમાં પોતાને સામાજિક કાર્યકર ગણાવે છે. એમણે એક 5-7 લોકોની સાથે આવીને એક આવેદનપત્ર આપ્યું છે. એમણે 18 મુદ્દા મૂક્યા છે. મુદ્દા તો મેં વાંચ્યા નથી, પણ એમણે જે પહેલાં 2 મુદ્દા મૂક્યા છે, બંને મુદ્દા સદંતર ખોટા છે. આક્ષેપ કરવો એ એમનો અત્યાર સુધીનો સ્વભાવ રહ્યો છે. એમણે એવું લખ્યું છે કે માન્ય સાંસદે 20-25% રકમનો જ ઉપયોગ કર્યો છે. હું પાર્ટીના અધ્યક્ષ તરીકે
તમને ગંભીરતાથી હું કહેવા માગું છું કે 100 એ 100% ગ્રાન્ટનો ઉપયોગ થયો છે, પ્રજાના કામોમાં થયો છે. બીજું અમને લખ્યું છે કે ભાઈ ગામે ગામ આરો પ્લાન્ટ લગાડવા માટે અમને ખોટા બિલો મૂક્યા છે. આ તબક્કે મારી આપ સૌના માધ્યમથી અમને ખુલ્લી ચેલેન્જ છે કે કોઈ પણ ખોટા બિલો મુકાયા હોય તો એ બિલો અમને આપે, અમે 100% એમાં કસૂરવાર સામે પગલાં લઈશું. એમની લાગણી છે કે બે સાંસદના ત્રીજી વારનો ઉમેદવાર બદલાવવા જોઈએ. વડોદરા ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ એમણે કોઈ વિચારીને એમને ત્રીજી વખત સાંસદ તરીકે રિપીટ કર્યા છે. એનો મતલબ જ એવો છે કે સર્વશ્રેષ્ઠ ઉમેદવાર છે. પાર્ટીની અત્યાર સુધીની નીતિરીતિ પ્રમાણે એમને ઉમેદવાર જ્યારે ત્યારે મૂકવામાં આવ્યા છે ત્યારે એમણે જે માગણી કરી છે માગણી સદંતર ખોટી છે, પરંતુ વડોદરા શહેરના નગરજન છે, એમની લાગણીને ઉપર પહોંચાડવામાં આવશે. એમના કરેલા આક્ષેપો જે મેં વાંચ્યા છે એ બધા જ આક્ષેપો. એ લોકોની રજૂઆત જે રંજનબેને ટિકિટ મળી છે એના અનુસંધાને છે. એમનું કહેવું એવું છે કે ભાઈ રંજનબેન ઉમેદવાર છે, 10 વર્ષથી છે, પણ એમને કોઈ કામો કર્યા નથી એવું એમની રજૂઆત છે. પણ લોકશાહીમાં તો જે કામ ના કરતા હોય એને લોકો ઘેરે જ બેસાડતા હોય છે. પહેલાં ટર્મમાં ને વધારે સૌથી લીડ વધારેથી જીતેલા છે, બીજી ટર્મમાં પણ આખા દેશમાં સૌથી વધારે મતોથી રંજનબેનનો લીડ છે. તો કામ ના કરતા હોય તો લોકો કેવી રીતે મતો આપે એ એક મોટો પ્રશ્ન છે. એટલે એમની રજૂઆતો જે છે એમને લખ્યું છે બધા ભ્રષ્ટાચાર છે. તો મેં એમને કહ્યું ભાઈ ભ્રષ્ટાચાર ન હોય તમે એવું લખો છો, લખવાથી કંઈ એવું સાબિત નથી થતું, એના પુરાવા પણ આપવા પડે. તો એ એમને પુરાવા હજુ રજૂ કર્યા નથી. એ મારા પછી પ્રમુખ સાહેબનો રાહ જુએ છે અને પ્રમુખ સાહેબ આવ્યા પછી એમને પણ આવેદનપત્ર આપવાની વાત કરે છે.